હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર નજીક રૂમળિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો, જેને ગોળફળિયું કહેવાય છે. છોટાઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે. જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાયા છે, આજે કવાંટ તાલુકાના રૂમળિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો, જેને ગોળફળિયું કહેવાય. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થરના સ્તંભ ઉપર એક આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડાથી 8-10 માણસો મધ્ય બિંદુઓથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળફળિયું પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે ભૂવાની પરીક્ષા માટે પણ ભૂવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળફળિયું પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જ આ પ્રક્રિયા ના કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે. એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોળ નગારા સાથે ઉમટી પડ્યા હતા. અલ્લા રખા પઠાણ, ચેડેશ ટીવી, છોટાઉદેપુર.